हेलो फ्रेंड्स, हाउ आर यू। आशा रखिए कि आप स्वस्थ अने सारा हशो। सात यूनिट सुधीनी बात अपने पूर्ण कर लीधेली छे अने आठमा यूनिट थी आजे अपने प्री टास्क साथे शुरू करवा जई रह्या छीए। आठमा यूनिट नो जे टाइटल छे ए छे अवर फिधर्ड फ्रेंड्स। फिधर्ड एटले पीछावाड़ा, फ्रेंड्स एटले मित्रों, आपणा पीछावाड़ा मित्रों। तेना प्री टास्क थी आज आपणे शुरू करवानुं छे। आ यूनिटना कुल सात भाग थवाना छे। प्री टास्कनो एक भाग अने त्यार पछी छ भागमां यूनिट एटले के रीड अवर फिधर्ड फ्रेंड्स पूर्ण थशे। तो प्रथम एनो पार्ट एटले प्री टास्कना पार्टमां आपनुं स्वागत छे। आपणे शुरू करीए यूनिट नंबर 8 प्री टास्क ऑन पेज नंबर 94। 94 पेज ऊपर આપવામાં આવેલો છે પ્રી ટાસ્ક। એમાં એક ચિત્ર બતાવેલું છે, ફોટોગ્રાફ છે। આ ફોટોગ્રાફ એક બર્ડનો છે, પક્ષીનો છે। એમાં ઉપરથી આપણે શરૂ કરીએ એટલે ક્રાઉન। ક્રાઉન એટલે માથાનો ઉપરનો ભાગ જે છે એને ક્રાઉન કહેવામાં આવે। પછી ક્લોકવાઇઝ ચાલશું આપણે। ઈયર કવર્ડ્સ, ઈયર કવર્ડ્સ એટલે આંખને ઢાંકતા હોય એવા ઉપરના આવરણ। ને એટલે ગરદન કહીએ। મેન્ટલ, જેનો સ્પેલિંગ અહીંયા લખવામાં આવેલો છે MENTLE એટલે આવરણ કહેવામાં આવે। સ્કલ્પલર્સ, સ્કલ્પલર્સ એ પણ અહીંયા લખેલું છે। સ્કલ્પલર એટલે પણ સ્કંધાસ્થિ, સ્કંદના અસ્થિ એને સ્કંધાસ્થિ એને સ્કલ્પલર કહેવામાં આવે। બેક એટલે પીઠ। રમ્પ એટલે ઢાળવાળો, નીચાણવાળો ભાગ। ટેલ એટલે પૂંછડી। ક્લો એટલે જે એના નહોર હોય એ ક્લો કહેવામાં આવે। બેલી એટલે પેટ। મેડિયન કવર્ડ એટલે મધ્ય ભાગનું જે શરીરને ઢાંકતું હોય તેવું આવરણ। બ્રેસ્ટ એટલે છાતી। થ્રોટ એટલે ગળું। ચીન એટલે દાઢી। બિલ એટલે ચાંચ અને ફોરહેડ એટલે કપાળ। તો એક બર્ડના બાહ્યક જે આવરણો છે એના વિશેની વાત અહીંયા આપણી સમક્ષ રજૂ કરવામાં આવેલી છે। એક બર્ડ એ કેટલી કેટલી રીતે આપણને ઉપયોગી હોઈ શકે અને આપણી આસપાસ કેવા કેવા જગતના પક્ષીઓ વસવાટ કરે છે એની વાત P2 માં તમારે કરવાની છે। મેક અ લિસ્ટ ઓફ 10 સ્મોલ સાઇઝ્ડ બર્ડ્સ એન્ડ રાઇટ અબાઉટ ધેર કેરેક્ટરિસ્ટિક્સ। કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતાઓ। નાના નાના પક્ષીઓ લેવાના, જેમ કે આ ચકલી છે તો ચકલી વિશે આપણે, સ્પેરો વિશે લખવાનું। એવી રીતે આપણી આસપાસના જે સ્મોલ બર્ડ્સ છે, કુકુ છે સ્મોલ બર્ડ છે, ડવ છે સ્મોલ બર્ડ છે, તો આવા બર્ડ વિશે આપણી આસપાસના જે પક્ષીઓ છે એના વિશેની કેટલીક વાત તમારે એમાં લખવાની છે। કેટલા નેમ ઓફ બર્ડ્સ બર્ડ છે અને સામે કેરેક્ટરિસ્ટિક્સ એટલે પક્ષીઓના નામ અને એના લાક્ષણિકતાઓની વાત રજૂ કરવાની છે। એ કામ તમારે કરવાનું છે। P3 થી ફરી એકવાર આપણે જોડાઈ જઈએ। P2 માં તમારે કામ કરવાનું હતું અને P3 સલીમ અલી ઇઝ વન ઓફ ધ ફોરમોસ્ટ નેમ્સ ઇન ધ ફિલ્ડ ઓફ ઓર્નિથોલોજી। ઓર્નિથોલોજીનો અર્થ થાય પક્ષી શાસ્ત્ર। સ્પેલિંગ છે ORNITHOLOGY। ફરીવાર સાંભળો, ORNITHOLOGY, ઓર્નિથોલોજી એટલે પક્ષી શાસ્ત્ર। સલીમ અલી ઇઝ વન ઓફ ધ ફોરમોસ્ટ, સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરતો હોય એવું આ વાક્ય છે અને ફોરમોસ્ટની આગળ એટલા માટે આર્ટિકલ ધ મૂકવામાં આવેલું છે। સલીમ અલી ઇઝ વન ઓફ ધ ફોરમોસ્ટ નેમ્સ ઇન ધ ફિલ્ડ્સ ઓફ ઓર્નિથોલોજી। ઓર્નિથોલોજીનો મતલબ શું? કૌંસમાં લખેલું છે સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ। ભારતની અંદર પક્ષીઓ ઉપર પ્રમાણમાં ઓછું રિસર્ચ થયું હતું, આ જે સમયની વાત કરે છે એ સમયે, 19મી સદીની શરૂઆત અને 20મી સદીની ઉત્તરાર્ધ, 19મી સદીનો અને 20મી સદીની શરૂઆત, એ સમયે ભારતની અંદર પક્ષી વિશ્વ બહુ વિશાળ હતું, પણ એના વિશેનું કોઈ વૈજ્ઞાનિક તારણ અથવા તો એનો અભ્યાસ બહુ ઓછો થતો હતો। એવા સમયે એમાં પણ કહે છે કે સલીમ અલી જે છે એમણે આ ઓર્નિથોલોજી ઉપર એમણે ખૂબ ઊંડાણપૂર્વકનું કામ એ સમયે કર્યું। એન્ડ નેચરલ હિસ્ટ્રી ઇન ધ એન્ટાયર વર્લ્ડ,
હિસ્ટ્રી એક બે પ્રકારના હોય, એક માનવ સર્જિત ઇતિહાસ હોય અને એક કુદરતી હોય. તો અહીંયા જે છે આ કુદરતી ઇતિહાસ છે કે ભાઈ બર્ડ્સ છે એ ભૂતકાળમાં કેવા હતા અત્યારે કેવા છે, એ રીતે બીજી જીવ સૃષ્ટિઓ જે છે એ કુદરતી રીતે ભૂતકાળમાં કેવી હતી અને અત્યારે કેવી સ્થિતિમાં એનું જીવન પસાર થઈ રહ્યું છે. તો નેચરલ હિસ્ટ્રી ઇન ધ એન્ટાયર વર્લ્ડ, એન્ટાયર એટલે સંપૂર્ણ, આખા વિશ્વમાં જે પ્રાકૃતિક ઇતિહાસ છે એ કેવા પ્રકારનો છે એના વિશેની વાત એમણે રિસર્ચ કરીને સંશોધિત કરેલી હતી. હી વોઝ એન ઇન્ડિયન બોર્ન ઓન 12th November 1896. 1896 ની વાત કરે છે એટલે 19મી સદીના ઉત્તરાર્ધની વાત થયા. હી ઇઝ ઓફન રિફર્ડ એઝ ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા. હવે એ વાક્ય અહીં લખવામાં આવેલું છે, હી ઇઝ ઓફન રિફર્ડ એઝ ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા, અંડરલાઈન કરેલી છે એઝ ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા, એવી પોપટી રંગથી આ લીટ કરેલી છે એઝ ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા. આટલો જો આપણે જવાબમાં જોતો હોય તો પ્રશ્ન કેવી રીતના ભાગ બને, પ્રશ્નનો ભાગ કેવો હોય, તો એઝ ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા એટલે કેવી રીતે ઓળખવામાં આવતા આવે છે આવું પ્રશ્ન થાય એટલે તરત હાઉ થી પ્રશ્ન બને, હાઉ ઇઝ હી ઓફન રિફર્ડ, હાઉ ઇઝ હી ઓફન રિફર્ડ. તો હાઉ થી એ પ્રશ્ન બન્યો સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ ની વાક્ય રચના એટલે પેસિવ માં જ પ્રશ્ન બન્યો. હાઉ ઇઝ હી ઓફન એડવર્બ ઓફ ફ્રીક્વન્સી કહેવાય, ઓફન રિફર્ડ વારંવાર એને કયા નામથી સંબોધિત કરવામાં આવે છે અથવા તો એ નામે ઉલ્લેખ કરવામાં આવે છે. તો જવાબ આવે એઝ ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા, ભારતના પક્ષી વિદ તરીકે એને ઓળખવામાં આવે છે. હી વોઝ અમોંગ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ કન્ડક્ટ સિસ્ટેમેટિક બર્ડ સર્વિસ એન્ડ હેઝ રિટન અ નંબર ઓફ બર્ડ બુક્સ. પક્ષીઓનું વૈવિધ્ય આજની તારીખે પણ વિશાળ પ્રમાણમાં છે, એક સરખા લાગતા પક્ષીઓ એક સરખા હોતા નથી, એમની ચાંચમાં, એમના રંગમાં, એની પૂંછડીમાં, એના જે ક્લોઝ હોય છે એમાં, એની આંખમાં કંઈક ને કંઈક તમને અલગ દેખાય છે અને એટલા માટે આના વિશેનો એક વૈજ્ઞાનિક ભાગ, વૈજ્ઞાનિક રિસર્ચ થવો જોઈએ. તો ભારતના જ્યારે આ બાબતની શરૂઆત હતી ઓર્નિથોલોજીને એ સમયમાં સલીમ અલીએ આ વિશેની વાત સાયન્ટિફિકલી પ્રસ્તુત કરી અને એટલા માટે કહે છે કે હી વોઝ અમોંગ ધ ફર્સ્ટ ઇન્ડિયન્સ. શરૂઆતમાં જે ભારતીય લોકોએ પક્ષીઓ ઉપર રિસર્ચ કર્યા એ રિસર્ચમાં એમનામાંના એક એટલે સલીમ અલી એ કન્ડક્ટ સિસ્ટેમેટિક બર્ડ સર્વે, સિસ્ટેમેટિક આડેધડ નહીં, એક વ્યવસ્થિત રીતે એની નાની નાની લાક્ષણિકતાઓનું નોંધ કરી લેવાની વાત એમણે સલીમ અલીએ શરૂઆત કરેલી હતી. એન્ડ હેઝ રિટન અને લખેલું છે અ નંબર ઓફ બર્ડ બુક્સ, પુષ્કળ પ્રમાણમાં ઘણા બધા પુસ્તકો લખ્યા છે એના વિશેની વાત અહીંયા આપણે લઈએ. હી હેઝ રિટન અ નંબર ઓફ બર્ડ બુક્સ, ચેન્જ વોઇસ કરવાનું છે એ વાક્યમાં, પૂર્ણ વર્તમાન કાળ સાથેની આ વાક્ય રચના છે, હેઝ સાથે ક્રિયાપદનું ભૂતકૃદંડ રૂપ મૂકવામાં આવેલું છે, હેઝ સાથે ક્રિયાપદનું ભૂતકૃદંડ રૂપ, અ નંબર ઓફ બર્ડ બુક્સ એ કર્મ છે એને આપણે કર્તાના સ્થાને લઈ આવીએ, તો અ નંબર ઓફ બર્ડ બુક્સ ત્રીજો પુરુષ બહુવચનનો કર્તા થયો, બુક્સ છે એટલે હેવ બીન, અ નંબર ઓફ બર્ડ બુક્સ હેવ બીન, પૂર્ણકાળની વાક્ય રચનામાં પેસિવ કરીએ એટલે બીન આવે, ભૂતકૃદંડ તૈયાર જ છે આપણી પાસે એટલે રિટર્ન બાય હિમ, આખું વાક્ય બન્યું અ નંબર ઓફ બર્ડ બુક્સ હેવ બીન રિટર્ન બાય હિમ, આ રીતે એનું ચેન્જ વોઇસ થાય. એમણે ઘણા બધા પુસ્તકો લખેલા છે એમાંથી હી હેઝ સ્પેન્ટ અ મેજર પાર્ટ ઓફ હિઝ લાઈફ ઇન કેમ્પિંગ ઇન જંગલ્સ, એ વાક્ય પણ અહીંયા લખવામાં આવેલું છે. હી સ્પેન્ટ અ મેજર પાર્ટ ઓફ હિઝ લાઈફ ઇન કેમ્પિંગ ઇન જંગલ. અહીંયા જે અંડરલાઈન કરવામાં આવેલી છે કોફી કલરથી કરવામાં આવેલી છે, ઇન કેમ્પિંગ ઇન જંગલ એટલા પાર્ટની છે. તો એ જે વાક્ય આવ્યું એ એટલો જે પાર્ટ છે એ શું બતાવે છે, તો કે સ્થળ રજૂ કરે છે, સ્થળ રજૂ કરતો એટલો શબ્દોનો સમૂહ છે એટલે પ્રશ્ન બને છે વેર થી, વેર ડીડ હી સ્પેન્ડ અ મેજર પાર્ટ ઓફ હિઝ લાઈફ,
શા માટે અહીંયા ડીડ મૂક્યું? કારણ કે ભૂતકાળની વાત કરી ના છે, એટલે વેર પછી ડીડ પછી કરતા હી પછી જે તે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે સ્પેન્ડ. વેર ડીડ હી સ્પેન્ડ અ મેજર પાર્ટ ઓફ હિઝ લાઈફ? જવાબ આવે ઇન કેમ્પિંગ ઇન જંગલ, જંગલમાં કેમ્પિંગ કરવા માટે કેમ્પિંગમાં સમય પસાર કર્યો. હી સ્પેન્ડ અ મેજર પાર્ટ, મેજર નો ઓપોઝિટ થાય માઇનોર, પાર્ટ ઓફ હિઝ લાઈફ ઇન કેમ્પિંગ ઇન જંગલ્સ એન્ડ સ્ટેઇંગ ઇન ટેન્ટ્સ, અને તંબુની અંદર ઘણો બધો સમય એમણે પસાર કર્યો. ફોર સ્ટડીંગ બર્ડ્સ, પક્ષીઓનો અભ્યાસ કરવા માટે દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ, પોતાના જીવનનો બહુ મોટો ભાગ એમણે જંગલની અંદર પસાર કર્યો. His 10 volumes of Handbook of the Birds of India and Pakistan. એમનો જન્મ જ્યારે થયો તમે જુઓ 1896માં, ત્યારે ભારત અને પાકિસ્તાન નામના બે દેશ હતા નહીં, ત્યારે આપણે બ્રિટિશ સામ્રાજ્યની નીચે ગુલામ તરીકે હતા, અને એટલા માટે એ આખો જે પ્રદેશ છે, આખો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ બધું જ જે વિસ્તાર છે એ અખંડ હિન્દુસ્તાન હતું, અને એની અંદર માણસ ગમે ત્યાં ફરી શકતો હતો એ સમયે. અને એટલા માટે એમણે પછીથી જે પુસ્તકો લખ્યા, એનું જે રિસર્ચ કર્યું, અને પછી વોલ્યુમ જે એના પ્રકાશિત થયા એ પછીથી થયા, અને એટલા માટે એમણે એવું લખ્યું, એની અંદર એનું ટાઇટલ આપ્યું હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. ઇઝ એન ઓથેન્ટિક રેફરન્સ બુક્સ ફોર બર્ડ લવર્સ એન્ડ રિસર્ચર્સ, પક્ષીઓ તરફ પ્રેમ ધરાવનારાઓ અને એના ઉપર સંશોધન કરનારા લોકોને માટેની આ જે 10 વોલ્યુમ્સ છે, બુક્સ જે છે, 10 પુસ્તકો દળદાર એ એમણે લખેલા છે, એ ઓથોરાઇઝ બુક્સ છે, કે એમાંથી તમને જે પ્રાપ્ત થાય એ સાયન્ટિફિક જ બાબત હોય, એટલા માટે એને માન્ય કરવામાં આવેલા પુસ્તકો છે ઓર્નિથોલોજીમાં અભ્યાસ કરવા માટે. ડ્યુ ટુ હિઝ કન્ટ્રીબ્યુશન, ટુ કન્ટ્રીબ્યુટ શબ્દ અગાઉ આવી ગયો છે, કન્ટ્રીબ્યુટ એટલે યોગદાન આપવું, એનું નામ થાય કન્ટ્રીબ્યુશન, યોગદાન. ડ્યુ ટુ એ વાક્ય અહીંયા તમારી સામે આવે જ છે, ડ્યુ ટુ સાથેની વાક્યરચના, ડ્યુ ટુ હિઝ કન્ટ્રીબ્યુશન ઓનલી, ડ્યુ ટુ હિઝ કન્ટ્રીબ્યુશન ઓનલી ઓર્નિથોલોજી બીકેમ પોપ્યુલર ઇન ઇન્ડિયા, માત્ર ને માત્ર તેમના જ યોગદાનને કારણે ભારતમાં ઓર્નિથોલોજી એટલે કે પક્ષીશાસ્ત્ર એ લોકપ્રિય થયેલું છે. આ ડ્યુ ટુ એ કારણને રજૂ કરે, બીકોઝ ના ભાવને રજૂ કરે, અને એટલા માટે શોવિંગ રીઝન નું વાક્ય કહેવાય. અત્યાર સુધીમાં સિન્સ ના, એઝ ના, બીકોઝ ના, બીકોઝ ઓફ ના વાક્યો ઘણા બધા આવ્યા. ડ્યુ ટુ એટલે ને લીધે, ને કારણે, તો કારણ રજૂ કર્યું. ડ્યુ ટુ હિઝ કન્ટ્રીબ્યુશન ઓનલી ઓર્નિથોલોજી બીકેમ પોપ્યુલર ઇન ઇન્ડિયા. હવે એને વાક્યમાં કન્વર્ટ કરવું હોય તો કેમ થાય, કેમ થાય? ઓર્નિથોલોજી બીકેમ પોપ્યુલર ઇન ઇન્ડિયા, ઓર્નિથોલોજી બીકેમ પોપ્યુલર ઇન ઇન્ડિયા ડ્યુ ટુ હિઝ કન્ટ્રીબ્યુશન ઓનલી. ડ્યુ ટુ થી વાક્ય શરૂ પણ થાય, ડ્યુ ટુ સંયોજક તરીકે પણ આવે. હવે આની જગ્યાએ બીકોઝ ઓફ મૂકી દો, બીકોઝ ઓફ હિઝ કન્ટ્રીબ્યુશન ઓનલી, તો પણ એ જ અર્થ થયો કહેવાય. તો આવા પ્રકારના વાક્યને રીઝનને રજૂ કરતું વાક્ય કહેવામાં આવે, અને એટલા માટે ફંક્શનની દ્રષ્ટિએ આ પ્રકારના વાક્યને કહેવાય શોવિંગ રીઝન, કારણને રજૂ કરતું હોય તેવું વાક્ય. ડ્યુ ટુ હિઝ કન્ટ્રીબ્યુશન ઓનલી ઓર્નિથોલોજી બીકેમ પોપ્યુલર ઇન ઇન્ડિયા. પોપ્યુલેટ, POPULATE, ટુ પોપ્યુલેટ એટલે વસ્તી કરવી, એના ઉપરથી પોપ્યુલેટેડ, ભૂતકાળ અને કૃદંત બન્યું, એના ઉપરથી પોપ્યુલેશન એટલે વસ્તી, POPULATI હોય પોપ્યુલેશન, એ વસ્તી એ નાઉન થયું કહેવાય, એના ઉપરથી જે એડજેક્ટિવ બન્યું એ પોપ્યુલર, બરાબર, તો એ અહીંયા લખવામાં આવેલું છે બીકેમ પોપ્યુલર ઇન ઇન્ડિયા. આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા પછી, હી બીકેમ અ કી ફિગર બિહાઇન્ડ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા પછી, હી બીકેમ અ કી ફિગર એટલે બહુ ચાવીરૂપ ભૂમિકા જેમણે અદા કરેલી છે એવા વ્યક્તિ, એટલે સ્વતંત્રતા પછી એટલે 1947 પછી એ બહુ મહત્વની ભૂમિકામાં આવ્યા. શેના માટે? બિહાઇન્ડ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની જે સ્થાપના કરવામાં આવી
એમાં એમણે મહત્વની ભૂમિકા અદા કરી. હી વોઝ ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ભરતપુર બર્ડ સેન્ચ્યુરી. પક્ષીઓ અલગ અલગ જગ્યાઓ પર વસવાટ કરતા હોય, પ્રાદેશિક રીતે અલગ અલગ વિભાજન હોય એનું, અને એટલા માટે વિવિધ ભાગોમાં, ભૌગોલિક ભાગો જે વાતાવરણ પણ ત્યાં અલગ હોય, એવા વિવિધ ભૌગોલિક ભાગોમાં બર્ડ સેન્ચ્યુરીનું નિર્માણ કરવું એ આવશ્યક હતું. તો એમણે ભરતપુર બર્ડ સેન્ચ્યુરી, કે જેને ક્યોલાડો નેશનલ પાર્ક કહેવામાં આવે છે, એ જગ્યા ઉપર એમણે આ ભરતપુર બર્ડ સેન્ચ્યુરી તરીકે અત્યારે ઓળખાય છે એની સ્થાપનામાં પણ એમણે મહત્વની ભૂમિકા અદા કરી. He was awarded the Padma Bhushan in 1958. 1958 માં એમને પદ્મ ભૂષણ આપવામાં આવ્યું. He was awarded the Padma Bhushan in 1958. અંડરલાઈન કરવામાં આવેલી છે in 1958 એટલા પાર્ટની છે. તો હવે એ વાક્યમાં આપણે જો પ્રશ્ન બનાવવો હોય તો કેવી રીતના બને? In 1958 સમયને રજૂ કરતો હોય એવો શબ્દ છે. અને એટલા માટે પ્રશ્ન બનશે વેન થી. પેસિવમાં વાક્ય છે વોઝ એવોર્ડેડ, એટલે પ્રશ્ન પણ પેસિવમાં બનશે. વેન વોઝ હી અવોર્ડેડ પદ્મભૂષણ? વેન વોઝ હી અવોર્ડેડ પદ્મભૂષણ? આ રીતે એ પ્રશ્ન બનશે. હી વોઝ એવોર્ડેડ ધ પદ્મભૂષણ ઇન 1958 એન્ડ પદ્મવિભૂષણ ઇન 1976. અને પદ્મવિભૂષણ એમને 1976 માં પ્રાપ્ત થયો. અ નંબર ઓફ બર્ડ સ્પેસીસ, વિવિધ જાતિઓ, સ્પેસીસ એટલે જાતિઓ, અ નંબર ઓફ બર્ડ સ્પેસીસ એટલે વિવિધ પ્રકારની જાતિઓ, એન્ડ કપલ ઓફ બર્ડ સેન્ચ્યુરીઝ, અને લગભગ બે એક બર્ડ સેન્ચ્યુરી જે છે, એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ અને સંસ્થાઓ હેવ બીન નેમ્ડ આફ્ટર હિમ, એમના નામ પાછળ એની સાથે એ જોડવામાં આવેલી છે. એટલે કે સલીમ અલીના નામની સાથે આ બર્ડ સેન્ચ્યુરીઓ જે છે અને કેટલાક ઇન્સ્ટિટ્યુશન્સ જે છે બર્ડ ઉપર રિસર્ચ કરનારી, એવી ઇન્સ્ટિટ્યુશન્સના નામકરણ પણ સલીમ અલીના નામ સાથે કરવામાં આવેલા છે. હી પાસ્ડ અવે ઓન 20th June 1987. એમનું મૃત્યુ 1987માં થયું. 1987માં 20મી જૂન 1987ના દિવસે એમનું મૃત્યુ થયું. તો પાસ અવે એટલે મૃત્યુ થયું, તો ડાય. હવે આ જે વાત કરી આપણે એ પ્રી ટાસ્કની વાત કરેલી છે, એમાંથી આપણે કેટલાક પ્રશ્નો તમારી સામે મૂકી રહ્યા છીએ. પ્રી ટાસ્કના સલીમ અલી વાળો જે ભાગ છે એમાંથી ચાર પ્રશ્ન તમારી સામે મૂકું છું. વેન વોઝ સલીમ અલી બોર્ન? વેન વોઝ સલીમ અલી બોર્ન? ધીસ ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. લિસન કેરફુલી ધ સેકન્ડ ક્વેશ્ચન. વિથ વિચ નેમ, with which name was he addressed? Third one, which books did he write? Fourth one, which famous awards were presented to Salim Ali by the government of India? Which famous awards were presented to Salim Ali by the government of India? આ ચાર પ્રશ્નોના જવાબ સરસ રીતે લખો. પાછા યુનિટના પાર્ટ 1 માં આપણે મળી રહ્યા છીએ. આના જવાબ લખો, તમારા ગુરુજીને બતાવો. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.